દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરો સ્વાગત છે મોદી સરકાર ટુ પોઈન્ટ ઓનો ફ્યુચર પ્લાન દર્શક મિત્રો જે રીતે સંસદના સંયુક્ત સત્રને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતું મોદી સરકાર અને તેમની ભવિષ્યની યોજનાઓ વિશે પણ ચર્ચા કરવામાં આવી ભવિષ્યનો ફ્યુચર પ્લાન ભારત દેશ માટે કેવા પ્રકારનો રહેશે મોદી ટુ પોઈન્ટ ઓ સરકારનો આતંકવાદના મુદ્દાને પણ ક્યાંક આવરી લેવામાં આવ્યો એકસઠ કરોડથી પણ વધુ મતદાતાઓ દ્વારા જે સરકારને ક્યાંક ચૂંટવામાં આવી છે તેનો આભાર પણ માન્યો સાથે જ છેવાડાના માનવી સુધી આ સરકારની યોજનાઓ પહોંચે તે માટે આ વખતે કટિબદ્ધ થશે સરકાર તેવી પણ વાત કરવામાં આવી સૌનો સાથ સૌનો વિકાસ થાય તે માટે પણ સરકાર કટિબદ્ધ રહેશે એ વાતને પણ ઉમેરવામાં આવી સાથે જ ત્રણ તલાક અને નિકા હલાલા માટે વિપક્ષનો સહયોગ માંગવામાં આવ્યો હતો ક્યાંક આ વખતે વિપક્ષની સંખ્યા ઓછી છે પરંતુ જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે વિપક્ષની સંખ્યા ન જોવાની પરંતુ તેમના મુદ્દાઓને ક્યાંક આ વખતે વધુ વેગ આપીશું કારણ કે પક્ષ વિપક્ષની સંસદમાં ક્યાંક વાત છોડીને લોકો માટે કામ કરવું છે અને જે પાછલી ટર્મ હતી તેના કરતાં વધુ સારું કામ કરવું છે તેવી પણ વાત આ મોદી ટુ પોઈન્ટ ઓ સરકાર દ્વારા ઉચ્ચારવામાં આવી રહી છે કાળા નાણાઓ વિરુદ્ધ પણ ક્યાંક લગામ લગાવવાની પણ વાત કરવામાં આવી છે સમગ્ર બુદ્ધાઓને આપણે લઈને ચર્ચા કર્યું છે તે માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડોક્ટર કમલેશ રાજગોર કે જેઓ નેતા છે ભારતીય જનતા પાર્ટીના સાથે પ્રશાંત ગઢવી છે કે જેઓ રાજકીય વિશેષ છે બંનેનું છે પ્રશાંતભાઈ આપથી શરૂઆત કરવા માગું છું પ્રશાંતભાઈ જે રીતે ક્યાંક વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સાથે જ એનડીએની સરકાર ટુ તરીકે અત્યારે માનવામાં આવે છે આ કહેવાય છે કે વર્ઝન ટુ શરૂ થઈ ગયું છે પાંચ વર્ષની અંદર જે કામ થયા જે બાકી રહ્યા એ બાકી કામને ક્યાંક આગળ વધારવું છે અને કહેવાય છે કે પ્રથમ કેબિનેટ બેઠકની સાથે જ જે ચર્ચા મંત્રણા સૌ કોઈ લોકોને અને સાથે ચાલી ચાલીને ક્યાંક આગળ વધવું છે વિપક્ષને પણ સાથે રાખવા છે છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચાડવો છે તેવી પણ અત્યારે ચર્ચાઓ છે અને જે રીતનું આજે સંસદમાં સંયુક્ત સત્રને રાષ્ટ્રપતિનું સંબોધન આપનું વ્યૂ શું છે સર કોલેજમાં પહેલો દિવસ હોય ઇન્ડક્શન પ્રોગ્રામ હોય અને પ્રિન્સિપલ બધાને આવીને કે યા દેવી સર્વ ભૂતેશુ વાણી રૂપેણ સંસ્થિતા યા દેવી સર્વભૂતે શું લક્ષ્મીરૂપેણ સંસ્થિતા નમસ્ત્યય 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 નમો નમો એમ રાષ્ટ્રનો પ્રથમ નાગરિક રાષ્ટ્રપતિનું જ્યારે આજનું સંબોધન આમ તો ફ્રિકવન્ટ અંતર ઉપર આ મારો કે કોઈ ફાઇનાન્શિયલ બજેટ આવવાનું એની પહેલાં જ્યારે પણ સત્ર બેસે એ વખત એટલે છેલ્લે એકત્રીસ જાન્યુઆરીએ સંયુક્ત સત્ર સત્ર સંબોધ્યું હતું સાહેબે એની એક અમુક ગ્લિમ્સિસ જે પાછલા પાંચ વર્ષની હમણાં આપી હતી હવે આગલા પાંચ વર્ષમાં અને આ વખતે ઘણા બધા નવા ઉમેદવારો લોકસભાના નવા મૂરતિ આજે પહેલી વાર આ કોલેજના આ ક્લાસમાં બેસવાના છે એટલે પાંચ વર્ષ દરમિયાન એમનું બિહેવિયર કેવું હોવું જોઈએ એમની સાથે લોકોને શું અપેક્ષા એટલે જનતાની અપેક્ષા એને સરકારમાં બેસો તો સરકારને શું અપેક્ષા છે કે તમે છેવાડાના માનવી સુધી તમે જેના જનપ્રતિનિધિ છો તો છેવાડાના જન સુધીની અપેક્ષાઓને સરકાર સુધી કેવી રીતે પહોંચાડવી અને સરકાર તરફથી આપવામાં આવતું એમનું રેસીપ્રોકેશન એ છેવાડાના માનવી સુધી કેવી રીતે પહોંચાડવાનું એની સંપૂર્ણ માહિતી વત્તા જે કંઈ રાષ્ટ્રપતિ તરીકે એક રાષ્ટ્ર નિર્માણને રાષ્ટ્રના હિતમાં જે કંઈ ઇમારતો ચણવાની છે એ કયા પ્રકારની હોવી જોઈએ એના માટે તમામ સંસદ સભ્યો પાસે એક જેને કહેવાને પ્રપોઝલ મૂકી એવું કહીએ તો ચાલે કે આ બધી આશાઓ છે આમાં તમારે સાથ સહકાર આપવાનો છે પાછલા પાંચ વર્ષના જે કંઈ કામ કર્યા હતા જે રહી ગયા છે કેરી ફોરવર્ડ કરવાના છે કોઈ કારણસર નથી થઈ ચૂક્યા તો એ આગળ કેવી રીતે વધારવા છે એમાં કયો સાથ સહકાર જોઈશે જે એનડીએ સરકારનો મુખ્ય એજન્ડા આ વખતે મજાની વાત એ છે કે મોદી સાહેબ અથવા તો એનડીએ સરકાર મેનિફેસ્ટો ને એમની ભગવદ્ ગીતા બનાવી દીધી છે બે હાજર ચૌદના મેનિફેસ્ટો પર આપણે જોયું હશે કે ઘણા બધા પ્રહારો થયા પાછલા એક વર્ષમાં એને લઈને બહુ જ સવાલ પૂછવામાં આવ્યા એટલે એ મેનિફેસ્ટો આ વખતે બહુ જ મહત્વનો માનવામાં આવે છે એટલે બે હાજર ઓગણીસ નો જે મેનિફેસ્ટો હતો એને એક ભગવદ ગીતા એટલે મને એવું લાગે છે કે કંઈક ને કંઈક કદાચ લેમિનેશન કરાવીને સંસદમાં મૂકી દીધું હશે એટલે ખ્યાલ આવે કે આ મારો ટાર્ગેટ જે બારમા ધોરણમાં છોકરું ભણતું હોય તો કેવું ડેશબોર્ડ પર રોજનો નો શેડ્યુલ હોય કે મારે આ રીતે આ રીતે આ સબ્જેક્ટમાં આવી રીતે ભણવાનું છે એ મેનિફેસ્ટોના એક 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 મુદ્દાને ગહન રીતે ક્યાંક ને ક્યાંક આવરી લેવામાં આવી રહ્યો છે પહેલા દિવસથી જ્યારથી સરકાર બની ત્યારથી એમાં વન નેશન વન ઇલેક્શન આપણે જોઈ રહ્યા છે છેલ્લા ત્રણ ચાર દિવસથી ચાલે છે બધું જ આવરી લેવામાં આવે છે આજે રાષ્ટ્રપતિ એના સંબોધનમાં જે કે નાનું મોટું ઇકોનોમી રૂરલ એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ હેલ્થ સોશિયલ વુમન વેલફેર એમ્પ્લોયમેન્ટ નેશનલ સિક્યુરિટી બ્લેક મની મિનિમમ ગવર્મેન્ટ મેક્સિમમ ગવર્નન્સ કરપ્શન પોવર્ટી અનએમ્પ્લોયમેન્ટ ને રૂરલ એગ્રીસેક્ટર ને કેવી રીતે બુસ્ટ કરવું વર્લ્ડ જે આપણો રેન્ક આવ્યો છે જે એકસો બેતાલીસ હતો આ આવનારા પાંચ વર્ષમાં પાંચ ટ્રિલિયન ડોલર સુધી આપણી ઇકોનોમી પહોંચાડવી બે હજાર વીસથી બે હજાર ચોવીસમાં લગભગ વર્લ્ડની ત્રીજી ઇકોનોમી બનવું એવી બધી ઘણી બધી આ વસ્તુને આવરી લીધી બિરદાવવાને લાયક છે હું એને સલામ કરું છું ખાલી એક જ વસ્તુ જે મારે કહેવું હતું કે આ બધું જોયું એમાં સાહેબના હાથમાં જે પાવર છે રાષ્ટ્રપતિનો જે પાવર છે એ પાવરનો ક્યાંય ઉલ્લેખ ના થયો એનું મને દુઃખ છે કે જેને લઈને આખો દેશ અત્યારે એમની ઉપર આંગળી ચીંધી રહ્યો છે કે પાંત્રીસ એની કલમ હટાવો એ પ્રેસિડેન્શિયલ નોમિનેશન છે પ્રેસિડેન્શિયલ એમેન્ડમેન્ટ છે સાહેબ ધારે તો પાંચ જ મિનિટમાં એને નાબૂદ કરી શકે છે તેમ છતાં એની ઉપર શબ્દ નથી ઉચ્ચાર્યો એનું ખાલી મને દુઃખ છે બાકી અત્યારના આ યંગ રાષ્ટ્રપતિ નોર્મલી યુપીએ ની સરકારમાં આપણે જોયા હશે કે ઓલ્ડ એજ રાષ્ટ્રપતિ હોય જે એક એક વ્યક્તિ વડીલ વ્યક્તિ તરીકે બેસતા હોય પણ કોવિંદ સાહેબ જેવા રાષ્ટ્રપતિ મળ્યા હોય કારણ કે આ ડબલ વેલોસિટી આપે એક જુસ્સો આપે ડબલ વેલોસિટી આપે આખા આખી આ લોકસભાને અને રાજ્યસભાને કારણ કે પોતે યંગ છે પોતે બહુ જ કર્મઠ છે અને એમની પાસેથી ખરેખર રાષ્ટ્રને ઘણી બધી અપેક્ષા છે બાકીના રાષ્ટ્રપતિ એક એક સાઈન વાળા રાષ્ટ્રપતિ હતા પણ પહેલી વાર આવો રાષ્ટ્રપતિ મળ્યો છે પોતે શિક્ષિત છે

ધન્યવાદ આપું છું પ્રશાંતભાઈ અને અભિનંદન આપું છું કે જે ટેકનિકલ મુદ્દાઓ અને જે રાષ્ટ્રપતિ શ્રીનું ભાષણ હતું એના જે જવાબ આપવાના હતા એ મુદ્દા બધા કરી દીધા એટલે આપણે સમય હવે વેડફવાની જરૂર નથી અડધો કલાકની અંદર આપણે જે કહેવાનું છે અને ભારતીય જનતા પાર્ટીએ આગલા પાંચ વર્ષ શું કરવાનું છે એના તરફ જ આપણે જઈશું હું તમને કહું કે બે હજાર ચૌદનું ઇલેક્શન જ્યારે લડતા હતા ત્યારે અમે સીએમમાંથી પીએમ બનવા માટે મોદી સાહેબને લડાવતા હતા ભારતીય જનતા પાર્ટીનો વિષય છે ત્યાં સુધી બે હજાર ઓગણીસનું ઇલેક્શન લડતા હતા ત્યારે હું વારંવાર કહેતો હતો કે આ ઇલેક્શન માત્ર પીએમ બનાવવા માટે નથી ભાર ભારતને વિશ્વ સકક્ષાએ મહાસત્તા બનાવવા માટેનું આ ઇલેક્શન છે લોકો કદાચ માનતા નહોતા અને અતિશાયુક્તિ માનતા હતા પરંતુ એ અત્યારે દેખાઈ રહ્યું છે કે આજનું જે રાષ્ટ્રપતિનું ભાષણ છે ને એ કદાચ કોઈ એના પક્ષમાં હોય કોઈ એને પસંદ હોય કે કોઈને પસંદ ન હોય પણ ઇગ્નોર તો કરી શકે એમ છે જ નહીં કોઈ પણ વ્યક્તિ ઇગ્નોર કરી શકે એમ છે જ નહીં અને ભારતની જ્યારે વાત થાય છે ત્યારે હું તમને કહું કે હા અમેરિકા કે પાસ દોલત કી શક્તિ ચીન કે પાસ કી એટલે શરીર કી તન કી શક્તિ હૈબ કે પાસ તેલ કી શક્તિ જાપાન કે પાસ ટેકનોલોજી ટેકનોલોજી કી શક્તિ હૈ ભારત કે પાસ શાસ્ત્ર કી શક્તિ હૈરા શાસ્ત્ર એટલા મહાન હૈ कि वो लोग मंगल पर जीवन ढूंढते हैं हम जीवन में मंगल ढूंढते हैं हम जीवन में मंगल हैं और इतना भी नहीं मैं बताऊं आपको वो लोग हमारे सामने थे कि जो लोग जो लोग तिरंगे पर चांद ढूंढते थे तिरंगे पर चांद ढूंढते थे हम वो चांद पर तिरंगा ढूंढते हैं हम चांद पर तिरंगा लगाने की बात करते थे तब लोगों को ऐसा लगता था कि ये लोग धर्मों के नाम पर વિવાદ જાદા વિવાદ થાય એવી વાત કરી રહ્યા છે પરંતુ આજે જે રીતે મને આનંદ લાગે છે આનંદની વાત કહેવાની તક મળી છે ત્યારે હું તમને ચોક્કસ કહીશ કે આવનારા દિવસોની અંદર પંચોતેર વર્ષ આઝાદીના પૂરા થઈ રહ્યા છે અને આ પંચોતેરમાં વર્ષની વર્ષ ઉજવણી થાય એ પહેલાં મોદી સાહેબનું એક સ્વપ્ન છે કે અંત્યોદય દીનદયાલ ઉપાધ્યાય અંત્યોદય યોજના હેઠળ આ ભારતનો એક પણ વ્યક્તિ એક પણ ગરીબ વ્યક્તિ જે ભારતની જે યોજનાઓ છે નાની મોટી કે કે શૌચાલયની હોય છતની યોજના હોય કે કોઈ પણ યોજના હોય એ કોઈ પણ યોજનાથી રહિત ન રહી જાય પહેલું ટાર્ગેટ જો બેનિફેસ્ટો અંદર અમે બી ગઈ વખત બી ઘણું બધું કીધું હતું અને એનું અમલ કરવાનું એના કરતા સવાયું કર્યું હતું એમાં નતું કીધું એ પણ કર્યું હતું હવે મેનિફેસ્ટો વાત જવા દો પણ અમે લોકોએ એટલે ભારતીય જનતા પાર્ટીએ એક શિખર પર એવી રીતે સર કરવા નીકળી છે કે સૌનો સાથ સૌનો વિકાસ વિકાસમાં તો એટલો એટલો મોટો વિકાસ કરવો છે કે કદાચ લોકોની માનસિકતા પણ અત્યારે તૈયાર નથી કે આવું બધું થશે કે નહીં જેમ કે હું તમને કહું કે વિકાસની વાતોની વાત એવા સાથે કરવું છે એક શબ્દ આગળ હું કહી દઉં તમને સૌનો સાથ અને સૌના વિકાસની સાથે સૌનો વિશ્વાસ સૌના વિશ્વાસની સાથે વાત કરવી છે હા વિપક્ષમાં બેઠેલા વ્યક્તિને કદાચ અત્યારે વિશ્વાસ નહીં હોય અમારી ઉપર ઘણા લોકોને મોદી સાહેબથી એલર્જી પણ હશે પરંતુ એનું વ્યક્તિત્વ જ અત્યારે એવું થયું છે કે આ અડસઠ વર્ષના ભારતીય જનતા પાર્ટીના નહીં આ સમગ્ર દેશના નેતા એ યુથના આઈકોન બની ગયા છે યુથ આઈકોન બની ગયા છે અત્યારે એટલે હું એટલું જ કહીશ કે અંત્યોદયના અંત્યોદય અંત્યોદય જે છેલ્લા છેવાડાનો માનવી છે એને તો બધું જ મળે 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 પરંતુ સાથે સાથે આ દેશ આ આપણી રાષ્ટ્ર છે એ

વિકાસ તો ની વાત તો છે પરંતુ જીડીપી નું પ્રિડિક્શન જ ઓછું માનવામાં આવે છે નહીં ચોક્કસ તમારી વાત કદાચ જે ટેકનોલોજીની દ્રષ્ટિએ તમે જે બી ટેકનિકલ વાત કરો છો એ વાત બરાબર છે પરંતુ એક 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 પેલું જ કહેવાય ને કે એવા એવા મનના મુસાફિર છે આ કે ક્યાંય પાછા પડવાના નથી અને હું તો એ બી કહી દઉં છું કે આવનારા દિવસોની અંદર જે સરદાર પટેલે કર્યું છે ને એવું કામ રાષ્ટ્રીય અધ્યક્ષ અમારા અમિતભાઈ કરશે કે જે

જવાનો આપણા શહીદ થાય હજુ પણ આતંકવાદીઓ સાથેની મુઠભેડ તો યથાવત છે આજે વાત કરવામાં આવી છે કે આતંકવાદ સામેની લડાઈમાં વિશ્વ ભારતની સાથે છે અને આતંકવાદ ઉપર પણ લગામ લગાવવાની ક્યાંક વાત કરવામાં આવી છે કમલેશભાઈ શું એક ભારતીય જનતા પાર્ટીના નેતા તરીકે આપણે કહ્યું નહીં ચોક્કસ હું કહું છું તો ખરું કે હવે બીજા એક સરદાર પટેલની જરૂર છે અને એ જો હવે નહીં થાય તો હવે ક્યારેય નહીં થાય એવું મને લાગી રહ્યું છે એટલે જ હું તમને કહું છું આતંકવાદને નાથવા માટે જે જે કાયદાઓ વિશ્વાસ છે આવનારા દિવસોની અંદર તમે જે બી પગલા લેવામાં આવશે તમે જોજો આ પ્રમાણિકતાથી કાર્ય કરતા સરકાર છે કદાચ કોઈને ગમે કે ના ગમે પરંતુ આકરા નિર્ણયો પણ લેશે અને સૌથી વધારે તમે કહો છો ને વિકાસ એક એક તમને જાણીને નવાઈ લાગશે કે થોડા દિવસની અંદર નવા ટેક્સની ફોર્મ્યુલા જે આવવાની છે બજેટ આવશે હવે થોડા ટાઈમ પછી અને નવા નવા ટેક્સની ફોર્મ્યુલા લાવવાની છે એમાં કદાચ લોકસભાની અંદર તો મને એવું લાગે છે કે પસાર થઈ ગયો હશે સભામાં મેજોરિટી હશે તો એ બી પસાર થશે પરંતુ જે સરકારી કર્મચારીઓ છે જેને ખૂબ જ અન્યાય થઈ રહ્યો છે એના માટે બી એક ટેક્સ નું આખું મારખું

એવા મુદ્દાઓ કે જે મેનિફેસ્ટોની અંદર પણ સાંકળવામાં આવ્યા હતા ગઈ વખતે પણ બે હજાર ચૌદની અંદર પણ એમાંથી કેટલાક મુદ્દાઓ બાકી જોવા મળ્યા આ વખતે એ જ મુદ્દાઓને બે હજાર ઓગણીસના મેનિફેસ્ટોમાં પણ રિપીટ કરવામાં આવ્યા હતા અને હવે જે રીતે આપણે હમણાં ચર્ચા કરી કે મેનિફેસ્ટોના મુદ્દાઓને લઈને પણ ક્યાંક અત્યારે સરકાર આગળ વધી રહી છે અને

જે સારો વિચાર પીએમએફબી વાય હેઠળ લઈને આયા પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના એ આખી યોજના શું છે ને એ ક્યાંય સમજાઈ શકાય નથી કોઈ પણ ખેડૂતોને આ બાબત જાગૃતિ આપવામાં આવી નથી કે જો આ કરીશું તો આનાથી ફાયદા તમને શું થવાના છે આવક બમણી કેવી રીતે કરશું એ પીએમ એફબીવાય તમને ખ્યાલ છે ટેકનિકલી કેવી રીતે થવાનું છે જો એની ઉપર લઉં ને તો કદાચ મારે એક ભાગવત છપ્તા વેડવી પડે પીએમ એફબીવાય ઉપર હું એટલું બોલી શકું એમ છું કે ટેકનિકલી જીપીએસ સ્કેનિંગ થ્રુ ખેડૂતને ખબર પડે કે મારે અહીંયા આ પાક લેવો કે ના લેવો રવિ પાક લેવો કે ના લેવો ખરીફ પાક લેવો કે ના લેવો અને આની આ સોઇલ ટેસ્ટ થશે જ્યારે તો એ મને કેટલું આમાંથી વાવેતર આપશે એને એક ક્લિક થી પહેલા દિવસે ખબર પડી જાય છે તો આ જાગૃતિ હજી સુધી ખેડૂતો સુધી પહોંચી નથી અચ્છા માનો કે સમજીએ કે ટેકનિકલ પ્લેટફોર્મ આજે આપણે સાવ સૂકા ભટ્ટ ખેતરમાં હોય અને હવેલીમાં રહેતા હોય એ બી ડિફરન્સ હોય તો વચ્ચે ટેમ્પરરી આપણે રેન્ટમાં રહેવું પડે રેન્ટ ઉપર આપણે ક્યાંક રહેવા જારી મકાન બનતું હોય તો એમ જો ખેડૂતોને તમારે સાચવવા હોય તો ટેમ્પરરી એક પ્લેટફોર્મ ઊભું કરવાની જરૂર હતી કે જ્યાં સુધી પીએમએફબી વાય હન્ડ્રેડ સક્સેસફુલી ઇમ્પ્લિમેન્ટ ના થાય તો વચગાળાના રસ્તા રૂપે નાની મોટી યોજના ચાલુ રાખી અને એને ક્યાંક ને ક્યાંક કવર કરવાની હતી જે હજી સુધી સરકાર કરી શકી નથી અને પછી વધારે પડતો હોબાળો થયો એટલે આવી રીતે છ હજાર રૂપિયા કિસાન સન્માન વિધિ એ પ્રમાણે આપી દીધા હોબાળો થયો છે સમજાવતું નથી એકચુઅલી ખેડૂત ખેડૂતનો હક બને છે કે મને તો સમજાવો મારો પાક કેટલો થયો છે અને એ પ્રમાણે પાક વીમો કેવી રીતે તમે કેલ્ક્યુલેટ કરો છો એ અત્યારે નથી આપતું એને લઈને ગુજરાતમાં અત્યારે બહુ પ્રોબ્લેમ ચાલે છે બીજી એક વસ્તુ છું કે જે રીતે આ વખતે નવી સરકારની અંદર કૃષિ ક્ષેત્રે ઉત્પાદક વધારવા માટે 25 લાખ કરોડનો રોકાણ કરવામાં આવશે હા એટલે એ માનો કે બિયારણથી લઈ એ જમીનથી લઈ એમાં પાણી આપાથી લઈ ખેત પેદાશો કેવી રીતે વધારવી એ આખી ચેનલ છે અને આ પીએમ એપીનો પાર્ટ છે બીજું હું તમને કહું એક એવી યોજના કદાચ આ ભાજપના નેતા બેઠા જેમને નહીં ખબર હોય હું તમને પૂછી લઉં 12મી સપ્ટેમ્બર ગણેશ ચતુર્થીના દિવસે મોદી સાહેબને કઈક બહુ વધારે પડતી ખેડૂતો ઉપર એકદમ જેને ગયા ને ઓતપ્રોત થઈ ગયા એટલે એમણે કીધું પીએમ આશા અન્નદાતા આઈ સંરક્ષણ અભિયાન આ નામની યોજના હું લોન્ચ કરું છું પિસ્તાલીસ કરોડ રૂપિયા આપી દઈશ ખાતામાં ચૂકવે થઈ જશે માનો કે ટેકાનો ભાવ નથી મળ્યો એનું ડિફરન્સ ચૂકવાઈ જશે બીજું સરકાર નાફેડ જેવી એજન્સીમાં કોઈ નહીં ખરીદતું હોય તો એપીએમસીમાં માનો કે નથી આવતું તમારો નંબર નથી લાગતો તો સરકાર ડાયરેક્ટ એમના ખરીદી લેશે તમારી પાસેથી આ પાક એટલે આ પીએમ આશા ક્યાં ઉડી ગઈ કઈ દેખાય નહીં આજ વસ્તુને લઈને ખાલી જો લોકસભાની ઇલેક્શનમાં તો કદાચ આનાથી ફાયદો થાય થયો એના એટલે ગેપ છે સરકાર વર્સિસ ઇકો ઇકોસિસ્ટમનો ગેપ છે એ સરકારે તાત્કાલિક પૂરો કરવાની જરૂર છે કારણ કે જ્યાં સુધી અવેરનેસ નહીં આપે ત્યાં સુધી ખેડૂતને ખબર નહીં પડે કે સરકાર મારા માટે શું વિચારે છે જેથી ખેડૂતોને એવું જ લાગે છે કે સરકાર વિરોધી આ ખેડૂત વિરોધી સરકાર છે અને સંવેદનશીલ નથી બીજું એક બે વસ્તુ જે કીધી આ વખતે બહુ સારી વસ્તુ છે જી ટ્વેન્ટી શિખર સંમેલન જે થવાનું છે એના યજમાન તરીકે ભારત દેશનો નંબર છે આ વખતે બહુ ઇન્ટરનેશનલ કક્ષાનું બહુ મોટું સંમેલન છે બે હજાર માં થવાનું છે ઇન્ડિયા એને હોસ્ટ કરી રહ્યું છે ત્રીજી એમણે એક વાત કરી કે મારા દેશ કેવો બનાવો છે કે રવિન્દ્રનાથ ટાગોરની એક જે રચના છે ભયમુક્ત આત્મસન્માન મસ્તક એટલે મારો દેશ ભયમુક્ત હોવો જોઈએ એ કરવું છે એટલે નેશનલ સિક્યુરિટી લઈ લઈને આતંકવાદીને સીધી સિગ્નલ આપી દીધી અને આત્મસન્માન મસ્તક એટલે મારો હિન્દુસ્તાનનો એક એક નાગરિક એનું મસ્તક ઊંચું કરી શકે અને બજારમાં ફરી શકે આત્મસન્માન સાથે એવો નાગરિક મારે તૈયાર કરવો છે બીજું હમણાં આપણે જીડીપીની કેલ્ક્યુલેશન કરતા હતા તો જીડીપી માટે સી જી આઈ એનએક્સ જીડીપી કેલ્ક્યુલેટ થાય સી એટલે કન્ઝપ્શન જી એટલે ગવર્મેન્ટ એક્સપેન્ડિચર આઈ એટલે ઇન્વેસ્ટમેન્ટ અને એન એક્સ એટલે નેટ એક્સપોર્ટ માઇનસ નેટ ઇમ્પોર્ટ એ નેટ એક્સપોર્ટ આપણું એટલું હાઈ નથી એના હિસાબે જીડીપી લો આવે છે એટલે એક્સપોર્ટને બુસ્ટઅપ કરવાનું આ વખતે પ્રયત્ન કરીશું આમાં આવરી લઈશું એનો પ્રયત્ન કર્યો છે એ રાષ્ટ્રપતિ સાહેબ એવું સારી રીતે

એટલે એ વાતો બહુ બધી કરી છે અને ગ્લોરિફાઈડ ગ્લોરિફાઈડ એટલી બધી વાતો દેખાય છે રાષ્ટ્રપતિના સંબોધનમાં હોય કે હવે પ્રધાનમંત્રી પણ એટલી જ સારી રીતે વાત કરે છે જે પહેલાં એકદમ આવેશમાં ને રાગ દ્વેષથી વાત કરતા હોય યુપીએની સામે સામે અત્યારે અંદર બેસીને બહુ સારી રિક્વેસ્ટ ટોનમાં કહે છે કે ભાઈ વિપક્ષો નંબર એક નંબર બે નહીં બધા આપણે ભેગા થઈ જઈએ આવો ભાઈ હરખા આપણે બધા હરખા અંદર આવ્યા પછી તો બધાય કામ કરવાના છે એટલે આ બધી જો માહિતી સારી રીતે પ્રસરે આ બધું કામ એક એક યુનિફોર્મિટીથી જો થાય તો ખરેખર દેશનું ઘડતર ચોક્કસથી થશે ઓકે કમલેશભાઈ જ્યારે ક્યાંક આગળ પણ મુદ્દાની હું ચર્ચામાં આગળ વધારું તો વડાપ્રધાન મુદ્રા યોજના અંતર્ગત સ્વરોજગાર માટે અંદાજે ઓગણીસ કરોડ રૂપિયાનું પણ ક્યાંક ધિરાણ આપવામાં આવશે અને જે આ યોજનાને ત્રીસ કરોડ લોકોને ક્યાંક લાભ પહોંચાડવાની પણ વાત છે અને સાથે જ ઉદ્યોગો માટે પચાસ લાખની લોન કોઈપણ જાતની ગેરંટી વગર પણ આપવાની વાત અને જે રીતે જીડીપીને લઈને પણ પ્રશાંતભાઈએ ક્યાંક મુદ્દો એક્સપોર્ટ વધારવાની વાત અને જે રીતે ડોલરની ક્યાંક વડાપ્રધાન જ્યારે આપણે સાંભળ્યું હશે કે જ્યારે મુખ્યમંત્રી હતા ગુજરાતના ત્યારે ડોલરને લઈને અને પેટ્રોલ ડીઝલના ભાવને લઈને ખૂબ વિરોધ જોવા મળતો હતો આપણે પાંચ વર્ષ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારને આપ્યા ડોલરનો ભાવ જે છે તે તેના કરતાં પણ ક્યાંક દસેક જો વધી ગયો અને અત્યારે પણ જે રીતે ડોલરનો ભાવ પણ વધારશે અને જે પેટ્રોલ ડીઝલના ભાવ

આ બધું જે લખ કીધું છે કદાચ કીધું છે એ ચલો વધારે પડતું કીધું છે એવું માની લો તમે અરે તમે વિચાર કરો આજે આજે સંસદની અંદર રાષ્ટ્રપતિના શાસન રાષ્ટ્રપતિનું ભાષણ ચાલતું હતું અને પેલા ભાઈ મોબાઈલ જોયા છે અઠ્યાવીસ મિનિટ સુધી તો સાહેબ મોબાઈલ ઉપર ગેમ રમવા વાળા અઠ્યાવીસ માણસ અઠ્યાવીસ મિનિટ સુધી એ સંસદ આ દેશનું એ સંસદ સભ્ય આ દેશનું શું કરશે એનો તો પ્રશ્ન તમે જુઓ તમે કોઈને ક્રિટિસાઈઝ કરો મને બિલકુલ વાંધો નથી પણ સામે પક્ષે શું છે એ તો જો બીજા લોકો શું કરી શકશે જે પણ કરી શકશે મેં તમને અગાઉ પણ કીધું છે આ દેશના એક પણ વ્યક્તિનું માથું શરીરથી ઝૂકી જાય એવી આ સરકાર અમને અમિતભાઈ છે ને રાષ્ટ્રીય અધ્યક્ષ અમારા બુથ હું બુથમાં કામ કરીને ધીમે ધીમે વોર્ડ પ્રમુખ અને વોર્ડ પ્રમુખથી શરૂ કરીને અત્યારે પ્રદેશ લેવલે કામ કરું છું ત્યારે અમને અમિતભાઈ પહેલેથી સમજાવતા હતા કે તમારે ભલે તમે રેતાગીરી કરો ગમે તે કરો પણ એવું કામ ન કરશો કે તમારા કારણે પાર્ટીને ક્યારેય અથવા તો કોઈ પણ વ્યક્તિને માથું શરમથી ઝૂકી જાય એવું કામ અને એવું કામ નહીં કરવા દેવાનું એવું પહેલેથી જ આ લો પુરુષો બંને અડવાણીને અડવાણીજી અને વાજપેયીજી તો હતા જ પરંતુ હવે જે બે લોહ પુરુષો આ દેશમાં જન્મ લીધો છે ગુજરાતના પનોતા પુત્ર છે આપણને તો ગર્વની વાત છે કે અમિતભાઈ અને નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર જે પણ કામ થશે એમાં એકસો ત્રીસ કરોડની જનતામાંથી એક પણ વ્યક્તિ કદાચ ક્રિટિકલ સંજોગોની અંદર ઘણા એવા વિકટ પરિસ્થિતિ હોય છે સાહેબ અત્યારે બોલવું બહુ સહેલું હોય છે પણ કરવું હોય ત્યારે બહુ અઘરું હોય છે કરતી વખતે ઘણી વખત કેમ કીધું ને કે અત્યારે જ તમે જોવો કે સંસદની અંદર એવું કહેવામાં આવે આનંદ શર્મા દ્વારા કે રાષ્ટ્રપતિનું જે ઉદ્બોધન છે એ તો કંઈ એને કંઈ એમ કે અસરકારક છે જ નહીં એને સાંભળવું કે ન સાંભળવું એ અમારા માટે કોઈ મહત્વ જ નથી જો આવી હલકી કક્ષાની વાત કરે જે ખાનદાની ખાનદાની

પછી જ્યારે ઇકોનોમિકલી આર્થિક દ્રષ્ટિએ જે રીતે આપણે જોયા આંકડા આંકડા બતાવે છે કે આર્થિક દ્રષ્ટિએ અત્યારે દેશની હાલત કેવા કેવારેલિસિસ તમારી વાત સાચી છે તમે એવું કહો છો ખેડૂતોના જો ખેડૂતોના વિરોધી આ સરકાર હોય ખેડૂતોના કયા ખેડૂતો આપ્યા સાહેબ જન સમર્થન ખેડૂતો આપ્યું છે જન સમાન તો બધા સમાજે આપ્યું છે તો ક્યાં એવું નથી લોકોને હજુ પણ એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી ઉકળતા મુદ્દા જેની ઉપર થોડું ભારણ આપવાની જરૂર છે અને એને મૂકીને આપણે હું તમને ભારતીય જનતા પાર્ટી છે તમે સમજો આમ જનતાની દ્રષ્ટિએ તમે જુઓ તો મારે શું જોઈએ છે રોટી કપડા ઓર મકાન હવે લેવા માટે જો સક્ષમ ના હોવા દેશમાં આ દેશના નાગરિક તરીકે મને દેશની એક એક નાગરિકત્વ તરીકે જે ભાર મળવો જોઈએ મને દેશ તરફથી જે સંબોધન મળવું જોઈએ એ સમર્થન ના મળે તો શું કામ હું મકાન લેવા માટે કેપેબલ ન હોઉં હું પેટ્રોલ ભરાવા વ્હીકલમાં પેટ્રોલ ભરાવાને લાયક ના રહ્યો હોઉં મારી પાસે એ એ જીડીપી એ ઇકોનોમી એટલી હદે જતી રહી હોય કે મારી પાસે રોજગારી ના હોય હું મહિને જે બેઝિક મારી મારું માથા દેઠ દેવું જેટલું બધું વધી ગયું હોય દેશની દ્રષ્ટિએ તો હું મારું દેવું કેવી રીતે પૂરું કરી ઓકે ઓકે આપણી પાસે સમય ઓછો છે એટલે આપણે અહીંયા ચર્ચાને વિરામ આપીશું તો ધન્યવાદ कमलेश भाई और प्रशांत भाई हमारे साथ चर्चा में जोड़ा। थैंक यू। तो दर्शक मित्रों आज की आज की चर्चा मोदी सरकार 2.0 नो फ्यूचर प्लान आज की चर्चा में आप जो आप जो तरह हूं निर्माण न्यूज़ नमस्कार।